સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ કહેવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓને એવું હોય છે કે હું આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી શકું, તો એના માટે તમે શું માર્ગદર્શન આપી શકો? જો પ્રશ્ન બહુ તાકીદનો છે, જરૂરિયાતવાળો છે, ઘણા બધા લોકોને આની સાથે બહુ લેવા દેવા છે. સ્વાભાવિક રીતે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા એની કારકિર્દી ખૂબ સરસ બની શકે છે, ઘણા બધા લોકો સુધી એની સેવા પહોંચી શકે છે. એટલે અત્યારે આપણે જોઈ શકીએ કે જીપીએસસી અને યુપીએસસીના માધ્યમથી, અને એ સિવાય બીજી પંચાયતી સેવા પસંદગીની બીજી ઘણી બધી છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, તો દરેક પોતપોતાની લાયકાત પ્રમાણે, એટલે 12મી લાયકાત ઉપર કે ગ્રેજ્યુએશન લાયકાત ઉપર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું ચલણ વધ્યું છે. એને લગતા ટ્યુશન અથવા કોચિંગ અથવા સાહિત્ય અત્યારે વિપુલ પ્રમાણમાં છે. હવે વાત એવી છે કે મોટાભાગે થતું એવું હોય છે કે લોકો આ વિષય બાબતની જે તૈયારી છે એ બહુ શરૂથી થવી જોઈએ, કે જેમ કે 12મા ભણતા હોય અથવા ગ્રેજ્યુએશનમાં હોય તો ત્યાંથી જ એનું એક ટાર્ગેટ હોવું જોઈએ. અને ટાર્ગેટ એટલે એનું વ્યક્તિગત હોવું જોઈએ, આ ટાર્ગેટ એના કુટુંબના સભ્યો દ્વારા સોંપાયેલું એવું ના હોવું જોઈએ. કારણ કે આ કોઈ એવો રેગ્યુલર અભ્યાસક્રમ નથી કે જેમાં માતા પિતા વધારે પડતો રસ લે અને એ રીતે એ પાસ કરે વગેરે. અહીંયા વ્યક્તિની પોતાની અંગત ધગસ કે અંદરનો જે ધખારો કહેવાય એ હોવો જોઈએ. તો એવા વ્યક્તિઓ બહુ શરૂથી જ, એટલે જ્યારે ગ્રેજ્યુએશનમાં હોય ત્યાંથી જ, તો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને આમાં સામાન્ય જ્ઞાન કે સામાન્ય અભ્યાસ કે જુદા જુદા વિષયો છે કે ઇતિહાસ છે, વિજ્ઞાન છે, જેને આપણે નાગરિકશાસ્ત્ર કહીએ, એટલે બંધારણ અને રોજબરોજની જે ઘટનાઓ છે એનાથી સતત એ માહિતગાર રહેવા જોઈએ. અને એમનું જે કહેવાય કે વાંચન એ પ્રકારનું રહે, અને અત્યારે તો આટલી બધી નેટની ફેસિલિટી છે, એટલે ગૂગલના માધ્યમથી કોઈ પણ વિષય કે બાબતની એક સરસ માહિતી જાણકારી મેળવી શકે છે. જો કોઈ એ સમજતું હોય કે ચોક્કસ કોચિંગ ક્લાસમાં જવાથી કે પછી એમ કે આટલું વાંચી લેવાથી થઈ જશે, એવું કંઈ થતું નહીં હોતું. આપણે ત્યાં નિષ્ફળ જનારા મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ જ્યારે પરીક્ષાની કોઈ જાહેરાત આવે છે ત્યારથી જાગે છે, અને થોડોક ટાઈમ જાગ્યા પછી વળી પાછા જ્યારે એની પરીક્ષા નજીક આવે વળી પાછા જાગે છે. તો આ રીતે પાસ થવાની બહુ શક્યતા નથી અથવા ક્વોલિફાઈ ના થઈ શકે. એટલે આને માટે સતતનો પ્રયાસ જોઈએ, રોજ થોડું થોડું પણ એ દિશામાં એને સતત લાગતા રહેવું જોઈએ, અને એવું કરે તો અવશ્ય રીતે. તમે પણ લગભગ 2 કે 3 વખત જીપીએસસી પાસ કરેલી છે અને અમુક વિષયમાં રેન્કર પણ રહેલા છો, તો એ સફળતા પાછળ શું રહસ્ય છે? મને રહસ્ય એટલે આ બહુ સીધી વાત છે કે બહુ, દાખલા તરીકે મેં પીટીસી કરીને શિક્ષક બન્યો, એ પછી મેં 12મા ધોરણથી માંડી અને એમએબીએડ સુધી બધું એક્સપિરિયન્સ તરીકે ભણ્યો છું. સ્પર્ધાનું પરીક્ષા પાસ થવા માટે સૌથી જો અગત્યની મારી દ્રષ્ટિએ કોઈ વાત હોય તો એ સેલ્ફ લર્નિંગ છે. વ્યક્તિ પોતાની રીતે ભણતો, શીખતો, જાણતો થાય તો એ બહુ આગળ વધી શકે છે. અને મારા કિસ્સામાં એવું જોડાયેલું રહ્યું છે, એટલે એનો મને બિલકુલ આનંદ છે. અને ખાસ કરી મારો વિષય ઇતિહાસ હતો, અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇતિહાસનું જે પોર્શન છે ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, એટલે મેં ગ્રેજ્યુએશનથી જ આ વિષયને રાખ્યો હતો. પછી તો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધી જ ભાષાના રહેલા જે માન્ય પુસ્તકો છે ગાઈડો સિવાય, તો એનો મેં ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો અને આખા વિષયના બધી જ રીતે સમજી લીધો. આની અંદર ઘણા બધા એમ કહેતા કે ભાઈ ઓએમઆરનો ટેસ્ટ હોય છે શરૂઆતમાં, જે ક્વોલિફાઈંગ રાઉન્ડ આપણે કહીએ છીએ, તો સ્વાભાવિક રીતે કે એની અંદર બધું તૈયાર કરવું, યાદ રાખવું મેમરી ઉપર આધારિત છે. પણ મારું એવું માનવું છે કે મોટા પ્રમાણમાં, એટલે તમે એની પછીની પરીક્ષા જે લેખિત પરીક્ષા છે એને ધ્યાનમાં રાખીને તૈયારી થવી જોઈએ. અને એમ એટલા બધા એરિયા તમે કવર કરો તો સહજ રીતે તમને કેટલું યાદ રહી જાય, એના માટે અલગથી ગોખવાનું કે યાદ રાખવાનું હોતું નથી. એટલે તમે કોઈ પણ વિષયને બહુ ડીપમાં આ રીતે તમે સમજી અને કરી શકો તો બની શકે કે બીજા વિષયમાં કે બીજા પેપરમાં તમારું નબળું પરફોર્મન્સ હોય તો પણ આ એક વિષયના કારણે તમને ઓવરઓલ તમને સારી રીતે મળી શકે. આમાં અગત્યની વસ્તુ એ છે કે માણસ છે એને જે કંઈ મળ્યું કે નોકરી મળી, છોકરી મળી, એટલે લગ્ન થઈ ગયા, એટલે એને એમ કે હવે સેટલ થઈ ગયા અને હવે કંઈ કરવાની જરૂર નથી, એવા સંતોષી માણસોને માટે બહુ ઓછી શક્યતા છે. તમે જીવનની અંદર એક અસંતોષ રહેવો જોઈએ, અસંતોષ એટલે દુઃખી થવાના સંદર્ભે નહીં, પણ મારે વધારે આગળ વધવું છે એ સંદર્ભે એને સંતોષ રહેવો, અસંતોષ રહેવો જોઈએ, તો એ સતત જાગતો રહી શકે. અને ઘણા બધા આ જ્યારે વાત નીકળી છે કહેતાઓ છે કે એના માટે અલગ રજાઓ કરવી અથવા નોકરી છોડી દેવી અને પછી તૈયારી કરવી, આ વસ્તુ મને હજી સુધી સુટેબલ લાગી નથી. કારણ કે આપણો જે માનવીય સ્વભાવ છે અને જે કામની સાથે કામ થાય છે,
તમે નવરાશની સાથે કામ કરવું અઘરું છે, એટલે તમે તમારી રોજબરોજનું કામ જે છે, ડ્યુટી છે, એ પણ કરો અને સાથે સાથે સવારે કે સાંજે જેને જે ટાઈમ અનુકૂળ લાગે એ ત્યારે વાંચી શકે છે, મહેનત કરી શકે છે. ઘણા બધા માણસો એવી સલાહ આપે કે સવારે વહેલા ઉઠીને વાંચવું જોઈએ, તો એવો કોઈ નિયમ ના હોઈ શકે. તમને તમારી અનુકૂળતા રાત્રે ભાવ તો રાત્રે, દિવસે ભાવ તો દિવસે, અને એ પણ શીખી લેવું જોઈએ કે પ્રતિકૂળતાની અંદર અવાજો આવતા હોય, બીજું ત્રીજું હોય, બધું જ રીતે અનુકૂળ વાતાવરણ ના હતો પણ તમે જો ધાર્યું હોય તો તમે સરસ રીતે વાંચી શકો છો. અને આ સંદર્ભમાં સૌથી અગત્યની વાત મારી દ્રષ્ટિએ છે કે તમે જે પરીક્ષા આપવા માગો છો તો એનો જે અભ્યાસક્રમ છે એ બરાબર સારી રીતે સમજી લેવો જોઈએ, અને અભ્યાસક્રમને કવર કરતા જેટલા પણ પુસ્તકો હોય એ બધા તમારે વસાવવા જોઈએ. પારકા કોળીએ છોકરા મોટા કરી ના શકાય. આપણે આમ પાછળથી ઘણું બધું મૂડીરોકાણ કરવા તૈયાર હોઈએ છીએ, પણ જ્યારે ખરેખર જરૂરિયાત છે, જે કહેવાય કે બિયારણમાં ખર્ચ કરવાનો, એ વખતે આપણે બિલકુલ નિસંકોચ રીતે આપણે ખર્ચ કરવો જોઈએ, એવા પુસ્તકો લાવવા જોઈએ. અને એને બધા ભેગા કર્યા પછી તમે એક સરસ મજાનું શિડ્યુલ કે ટાઈમ ટેબલ બનાવી અને તમે સરસ રીતે એને કરી શકો છો. અને સતત આ વાત એ છે કે એક દિવસ, બે દિવસ, થોડા દિવસ સુધી જેમ હોય અને ઉત્સાહ હોય તો કરો, એવું નહીં. અને ઉત્સાહ તમારે સતત તમારે જાતે જાળવી લેવાનો છે, તો જ તમે સફળતા. અમે જે વાત કરી રહ્યા છીએ ઉપરથી આપણે એવું કહી શકીએ કે અત્યારે જે ક્લાસીસો ચાલે છે એમાં જે મટીરિયલ ભણાવવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે એ પૂરતું નથી એમ, પણ જે સિલેબસ છે સિલેબસને ધ્યાનમાં રાખીને ઓવરઓલ તમારે મહેનત કરવી જોઈએ. તો શું આપણે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ ચાલે છે ત્યાંથી માર્ગદર્શન લેવું જોઈએ? અચ્છા, હવે આ તો આમ તો વ્યક્તિગત વિષય છે, પણ જ્યાં સુધી મારો સવાલ છે તો હું તો ક્લાસીસના ફેવરમાં બિલકુલ નથી. કારણ કે આ કોઈ સામૂહિક રીતે કોઈ 10મા 12માની કેવી કોઈ પરીક્ષા નથી કે જેની અંદર બધાને સામૂહિક રીતે તૈયાર કરવામાં આવે. મેં અગાઉ કહ્યું આ સેલ્ફ લર્નિંગનો વિષય છે, તો તમને પરીક્ષા કેવી હોય, એનું સ્વરૂપ કેવું હોય, બીજું ત્રીજું કેવું હોય, એ બધું તમે હવે નેટના માધ્યમથી અને જે તે પરીક્ષા લેતી એજન્સીઓનું વેબસાઇટ ઉપરથી પણ આપણે જાણી શકીએ છીએ. એટલે એમાં મારી દ્રષ્ટિએ કોઈ જરૂરિયાત રહેતી નથી. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે બીજા બધા મિત્રોની સાથે સાથે મહેનત થાય. હવે જો મહેનત કરવા માટે તમે કોઈકનો આશરો લેતા હોય, સ્પર્ધાનો આશરો લેતા હોય કે ભાઈ એ આગળ વધી જશે, ચાલો હું આમ કરું, આ રીતે આવું કોઈ નેગેટિવિટીથી તમે કોઈ આગળ વધી શકવાના નથી. બીજી વાત એ છે કે જે ક્લાસો ચલાવતા હોય છે મોટા ભાગે તમે જુઓ તો કંઈ એવું તો છે નહીં કે એ લોકો જીપીએસસી કે બધી પરીક્ષાઓ પાસ કરીને એ લોકોના અનુભવના આધારે આ લોકો શીખવાડે છે, એટલે એવું કંઈ હોતું નથી. અને જે જે વિષયના જુદા જુદા પેપરના જે બધી વાત કરે, પણ આપણે સામાન્ય રીતે પરીક્ષાઓમાં જોઈએ છીએ કે કોઈ પણ એવું મટીરિયલ નથી કે જેની અંદરથી બધું પૂછાતું હોય કે વધારે પેલું થઈ શકતું હોય. એટલે આની અંદર તો તમે વધારે વધારે કેટલો અભ્યાસ અને કેટલા ડીપમાં જાઓ છો વ્યક્તિગત રીતે એ જ અગત્યનું છે. છતાંય જેને જેવી જરૂરિયાત જેવી લાગે એ કરી શકે, પણ મારી સલાહ તો બિલકુલ નથી કે આવા ક્લાસો કરવાથી ફાયદો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને આના વિશે કંઈ માર્ગદર્શન અથવા તો ગાઈડન્સ પ્રોપર મળતું હોતું નથી, પણ ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે કે કોઈ વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડમાં અથવા તો કોઈ રિલેટિવ્સમાં જો કોઈ આવા અધિકારી કે ઊંચી પોસ્ટ ઉપર વ્યક્તિઓ હોય તો એવા વિદ્યાર્થીઓ ઝડપથી આવી પરીક્ષાઓ પાસ કરી શકતા હોય છે, તો શું આ વાત કેટલે અંશે યોગ્ય છે? મને એવું બહુ ઓછી યોગ્ય લાગે છે. કારણ કે જો એવું થતું હોત આઈએસનો છોકરો આઈએસ ને આઈપીએસનો છોકરો આઈપીએસ થતો હોત, અને આપણે આ સમાજમાં બધે જોઈએ છીએ એવું કંઈ એવા ઉદાહરણો જોવા મળતા નથી. આપણને એવા ઉદાહરણો જોવા મળે છે કે મોટા ભાગે એના જે પેરેન્ટ્સ છે એ બહુ જાગૃત ના હોય, એમને બહુ ખ્યાલ પણ ના હોય, અને છોકરો કે છોકરી પોતાની રીતે આગળ વધ્યા હોય અને વિકસ્યા હોય એવા દાખલા આપણી પાસે ખૂબ વધારે છે. એટલે ક્યારેક પેલા કેરિંગને નામે ઓવર કેરિંગ થાય તો એના કારણે પણ એ સ્ટુડન્ટનું પરફોર્મન્સ નબળું થતું હોય છે. એટલે એવું મને બિલકુલ લાગતું, હા, માણસને પ્રેરણા લેવા માટે કુટુંબ નહીં, ગમે ત્યાંથી પ્રેરણા લઈ શકે. એ કુટુંબ સિવાયના સમાજની અંદર આટલા અધિકારીઓ કે બીજા કોઈ આગળ વધેલા માણસો એનું વાંચવાથી, મળવાથી, જાણવાથી પણ પ્રેરણા લઈ શકે છે. અને આખરે સવાલ એ છે કે પોતે દૃઢ સંકલ્પ સાથે કે મારે કશું કરવું જ છે, આ જે ભાવના એની અંદર બરાબરની ખૂપેલી હશે તો આ જે સળગતો જે દીવો છે એને કોઈ ઓળવી નહીં શકે. ગમે તેવા પડકારાઓ છે, ગમે તેવી મુશ્કેલીની વચ્ચે પણ એ સતત મહેનત કરશે. અને આમાં કંઈ એવું નથી હોતું કે એક સાથે તમે બધું જ જોઈ શકો કે અજવાળું થઈ જાય બધી જગ્યાએ. આ તો પેલી આત્મહત્યા જેવો વિષય છે કે આત્મહત્યા લઈને અંધારામાં તમે ચાલતા હો તો તમને થોડું થોડું આગળનું દેખાય એટલે પહોંચો, એટલે વળી પાછું થોડું આગળનું દેખાય. આ રીતે આ તૂટક તૂટક યાત્રા પણ એક સળંગ થતી એક યાત્રા છે,
પહેલાથી જ બધું રેડીમેડ ને બધું જ તૈયાર ને એવું કંઈ મળતું હોતું નથી. અને સફરની અંદરથી જ માણસ મહેનત કરતા કરતા પોતાના સેલ્ફ લર્નિંગ તેને સુજતું હોય છે. તો આ દિશામાં આ રીતે જ આપે માર્ગદર્શન આપ્યું. બસ હવે એક છેલ્લો પ્રશ્ન પૂછવા જઈ રહી છું. આપની હેલ્થ હોલ્ડિંગ યુટ્યુબ પર ચેનલ ચાલે છે અને ખૂબ જ સારા વિડીયોઝ પણ એમાં હોય છે અને સારા વ્યૂઅર્સ પણ અમે એમાં જોયેલા છે. તો વિદ્યાર્થીઓને જીપીએસસી રિલેટેડ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ રિલેટેડ કોઈ મટીરિયલ ઉપયોગી થાય એના માટે તમે કંઈ વિચાર્યું છે? ઓકે, જો મદદરૂપ થવા માટે આપણે જેવું એક શોર્ટકટ છે કે મટીરિયલ આપી દો એટલે છૂટી ગયા. હું મદદરૂપ થવાની વાતને મટીરિયલ સાથે જોડતો નથી, પણ એને રસ્તા સાથે જોડીએ. એને આપણે રસ્તો આપીએ, એને થોડી પ્રેરણા આપીએ અને કેવી રીતે કરી શકે એ આપીએ. આખરે મહેનત તો જે તે વ્યક્તિ જ કરવાની છે, એને થોડીક દિશા આપીએ, બાકીનું એને મથવા દેવો જોઈએ. બાકી એવો બિલકુલ આશય નથી કે બધું રેડીમેડ તૈયાર, એવું તો બધું બજારમાં ઘણું બધું મળે છે અને એવું લેવાથી કંઈ સીધો ફાયદો થાય એવું પણ કશું છે નહીં. એટલે મને તો આમાં 2-3 વખત જીપીએસસી પાસ કર્યા પછીનું અને આ વિષય સાથે જોડાયેલા હોવાના કારણે મને એક અનુભવ છે કે આમાં કંઈ વધારે મટીરિયલ કે વધારે જથ્થાના કારણે જ કોઈ પાસ થઈ જાય છે કે પરફોર્મન્સ કરે છે એવું બિલકુલ નથી. એ વ્યક્તિઓ પરફોર્મન્સ કરે જે સતત ચાલે છે, જાતે મથે છે અને સારા નરસાનો વિવેક કે તમારી પાસે રહેલી સામગ્રીમાંથી કેટલું કામમાં આવ્યું છે અને કેટલું કામમાં આવ્યું નથી એનું જે તમને નોલેજ તમને આવી જાય, પછી બિનજરૂરી વધારાનું વાંચવું કે વધારાનું યાદ રાખવાનો કોઈ પ્રસંગ બનતો નથી. એટલે આમાં એવી કોઈ સીધી સલાહ નથી, પણ આપણે જરૂર એમને મોટિવેટેડ કરી શકીએ અને જ્યાં અટકે ત્યાં જરૂર એમને સપોર્ટ કરી શકીએ એટલું જ. બાકી આખી જ યાત્રા એ વ્યક્તિની પોતાની છે, એના માતા પિતા, કુટુંબવાળા કે બીજા કોઈ પણ સભ્યો એને થોડું પ્રેરણા આપી શકે, બાકી એને દોડાવી ના શકે. કારણ કે દોડવાનું એને જાતે જ છે અને જાતે જ જો મનમાં નક્કી કર્યું હશે તો એ માણસ અવશ્ય રીતે કરી શકે છે. કારણ કે આપણે આટલા બધા ઉદાહરણો જોઈએ છીએ કે ગમે તે વિપરીત સ્થિતિ અંદર પણ બહુ સરસ રીતે રિઝલ્ટ લાયા છે. જો બીજા લાયા કે બીજા કરી શક્યા તો હું કેમ ના કરી શકું, આ ભાવ હોય તો વ્યક્તિ જરૂર રીતે એ સફળ થતો હોય.